बनासकांठा जिल्लामां कोरोना वायरसने लई तंत्र दोड़तुं थई गयुं छे। वधता जता कोरोना वायरसना पॉजिटिव केसोने लई सारवार बाबते कोविड सेंटरो उभा करवामां आवी रह्या छे। बनासकांठा जिल्ला कलेक्टर आनंद पटेल द्वारा जिल्लाना अलग अलग तालुकामां कोविड सेंटरनी सुविधा तेमज आरोग्य सेवाने लई रूबरू मुलाकात लेवामां आवी रही छे। त्यारे बनासकांठा जिल्लानी सरहद उपर आवेला धानेरा खाते आजे जिल्ला कलेक्टर आवी पहोंच्या हता, जेमां धानेरानी श्री रामचंद्र स्वराज होस्पिटलमां 50 बेड साथे कोविड सेंटरनी व्यवस्था करवामां आवी छे। कोरोना वायरसथी पीड़ित दर्दीओने सारवार मळी रहे ते माटे कोविड सेंटरमां केवी व्यवस्था छे तेनुं पण निरीक्षण करवामां आव्युं हतुं। धानेरा प्रांत अधिकारी योगेशभाई ठक्कर अने तालुका वहीवटी तंत्र साथे जिल्ला कलेक्टरे बैठक योजी हती अने सरकारनी सूचना तेमज कोरोना वायरसनी गाइडलाइननुं पालन थाय ते माटे लोकोमां जागृति लावा माटे सूचनो कर्या हता। जिल्ला कलेक्टरे धानेरानी मुलाकात दरमियान जणाव्युं हतुं કે કોઈ પણ કોવિડ દર્દીને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કોવિડ સેન્ટરની વ્યવસ્થા કરાઈ છે। આપણે જાણીએ છીએ બનાસકાંઠા જિલ્લો વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ઘણો મોટો વિશાળ જિલ્લો છે, એટલે કોવિડ સંક્રમણને ધ્યાને લેતા નાના નાના સેન્ટર્સમાં પણ આપણે નાની નાની ફેસિલિટી ઉપલબ્ધ કરાવી શકીએ તો જે કોરોનાના પેશન્ટ છે એમને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહે, આ પેશન્ટોએ ડીસા પાલનપુર સુધી અને કોઈ અગરથી અમને જવું ન પડે। સ્થાનિક લેવલે આ ટાઈપની પ્રાઇમરી લેવલની જે સિમ્પ્ટોમેટિક છે, જે માઇલ્ડ પેશન્ટ છે, એમના માટેની આપણે સુવિધાઓ ઊભી કરીએ તો એના થકી હોમ આઇસોલેશનમાં રહેલા વ્યક્તિઓ પણ અહીંયા સુવિધાઓમાં આવે અને પરિવાર પણ સંક્રમણથી બચી શકે અને સાથે સાથે ટ્રાવેલિંગ દરમિયાન પણ જે સંક્રમણનો ભય અન્ય નાગરિકોને ઉપસ્થિત થતો હોય એ પણ આપણે અટકાવી શકીએ। અને આવા તમામ અલગ અલગ તાલુકાના નાના નાના સેન્ટરો ઉપર સેન્ટર તરફથી વિચારણા ચાલી રહી છે, એ સંદર્ભે જ અલગ અલગ સેન્ટરોની મુલાકાત કરી રહ્યા છે અને આ ચાલુ અઠવાડિયાથી આ તમામ સેન્ટરો ચાલુ થઈ છે અને કોરોનાના પેશન્ટને સ્થાનિક લેવલે જ સારવાર મળી રહે છે તેની વ્યવસ્થા કરી આપણે આરએસ હોસ્પિટલની મુલાકાત લીધેલી છે। એ સિવાય પણ આપણે સીસીસી સેન્ટરોની પણ વિચારણા કરી રહ્યા છીએ, એટલે માની લો કે કોઈ સમાજના લીડર્સ આગળ આવીને એમ કહે છે કે અમારે અમારા સમાજ માટે અલગથી વ્યવસ્થા કોઈ હોસ્ટેલમાં ઊભી કરવી છે અથવા સમાજવાડીમાં ઊભી કરવી છે તો પણ આપણી તંત્ર તરીકે એમાં તૈયારી છે કે જેથી કરીને જે એસિમ્પ્ટોમેટિક પેશન્ટ છે જેમને કોઈ ખાસ અન્ય લક્ષણો નથી અને ઘરે નથી રહેવા માગતા તો એ વ્યવસ્થા માટે પણ તંત્ર બિલકુલ તૈયાર છે, એટલે આવા આગેવાનો પણ આગળ આવી તંત્ર સાથે જાહેર કરી માટે આગળ આવે જરૂરી છે। તંત્ર તરફથી એપીએમસીમાં જેટલા પણ લોકો છે લોકોનું ટેસ્ટિંગ થાય અને વેક્સિનેશન થાય, જે પણ સુપર સ્પ્રેડર તરીકે આપણે જે કેટેગરી ગણતા હોઈએ છીએ એટલે કે નાના વેપારીઓ જેમને કોન્ટેક્ટમાં આવવાનું થતું હોય છે લારી ગંદા વગેરે તો એ લોકોના ટેસ્ટિંગ માટેનું પણ આપણે અલગથી આયોજન નગરપાલિકા સાથે કરેલું છે અને મેક્સિમમ લોકો ટેસ્ટિંગ થાય। ટેસ્ટિંગ કર્યા બાદ 45 વર્ષથી ઉપરના જેટલા પણ નાગરિકો છે સરકાર તરફથી મફતમાં રસીકરણ થઈ રહ્યું છે અને રસીકરણનો લાભ પણ આ લોકો લે એવી મારી આપ સર્વેને